રાજસ્થાન તરફથી ચાલતા જતા શ્રમજીવીઓ માટે માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા સરકારી બસોની વ્યવસ્થા કરવામાં આવી. કોરોની મહામારીને લઈને સમગ્ર ગુજરાતમાં લોકડાઉન થતાં દૂરના છેવાડા મજૂરીઓથી આવેલા હજારો લોકો અમદાવાદ આજુબાજુ 150-200 કિમીથી ચાલતા અડાલજ કોબાથી ચિલોડા ચાલતા નીકળ્યા હતા. જેમની જમવાની કે પાણીની કોઈ વ્યવસ્થા પણ ન હતી ત્યારે ગાંધીનગર સેવાભાવી સંસ્થા શ્રી પંચદેવ યુવક મંડળ દ્વારા ગાંધીનગર હજારો લોકોને જમવાની તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સેવા શ્રી પંચદેવ યુવક મંડળ, રીતેશ નાયક, શ્રી જયદીપ પંડ્યા, શ્રી રવિ રાવલ, શ્રી મનીષ મકવાણા અને અન્ય યુવક મંડળના સેવકો દ્વારા સતત સેવા અપાઈ રહી છે. તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, એસપી ગાંધીનગર ચાવડા સાહેબ, કલેક્ટર શ્રી કુલદીપ આર્ય, પીઆઈ તથા પીએસઆઈ સ્ટાફ અને અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા તમામના સહિયારા સહકારથી સેવા કાર્ય માટે તેમનું યોગદાન આપી માનનીય નાયબ મુખ્યમંત્રી સ્થળ પર પહોંચી ગંભીર પરિસ્થિતિને જોઈ તાત્કાલિક ફોનથી 10-15 સરકારી બસોની વ્યવસ્થા કરી આશરે 1500 વ્યક્તિઓ પરિવારને તેમના વતન રાજસ્થાન જાલોદ અંબાજી ઉદયપુર છેવાડાના વિસ્તાર સુધી જવાની સગવડ કરાવી આપી હતી અને ફરજો બજાવી ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો. જેને લઈ તેજ નાયક શ્રી નીતિનભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ જાડેજા, શ્રી અનિલસિંહ મુકિમ, એસપી ગાંધીનગર અને કલેક્ટર શ્રી આર્ય સાહેબનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. અલ્પેશ નાયકનો રિપોર્ટ, બીજી ન્યૂઝ પ્રાંતિજ.